ઉપલેટામાં ખેડૂતોને પૂરતી વીજળીની માંગ સાથે પીજીવીસીએલ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પૂરતી વીજળી આપવાની માંગ પણ કરવામાં આવી હતી। ઉપલેટા વિસ્તારમાં ઘણા સમયથી પીજીવીસીએલ દ્વારા ખેડૂતને ખેતરોમાં જે પિયત માટે વીજળી આપવામાં આવે છે તે અપૂરતી અને ઓછા દબાણવાળી આપવામાં આવે છે, ત્યારે હાલ ખેડૂતોને ખેતરમાં પિયત માટેનો સમય ચાલી રહ્યો છે। ખેડૂતને તેઓએ કરેલ વાવેતરમાં પિયત કરવાનો છે ત્યારે વીજળીની ખાસ જરૂર છે, જેને લઈને ખેડૂતને યોગ્ય સમય અને પૂરતા દબાણવાળી વીજળીની જરૂર છે। ત્યારે ઉપલેટા વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા ખેડૂતોની આ વીજળીની શરૂઆત પૂરી થતી નથી, જેના પગલે ખેડૂતને ખેતરોમાં પિયત કરવું ખૂબ જ મુશ્કેલ પડ્યું છે। સાથે યોગ્ય દબાણ વગરની વીજળીને લઈને ખેડૂતોની મોટરો પણ બળી જાય છે, જેને લઈને આજે અહીં ખેડૂતો રોષે ભરાયા હતા। તેઓના ખેતરમાં જ પીજીવીસીએલ સામે યોગ્ય વીજળી આપવાની માંગ સાથે સૂત્રોધાર કરવામાં આવ્યા હતા। ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે જ્યારે વીજળી બાબતે પીજીવીસીએલની ઓફિસે ફોન કરવામાં આવે છે ત્યારે લોડશેડિંગ ચાલે છે ના નેચા હેઠળ જવાબ આપીને ખેડૂતોની માંગને ઉડાવી દેવામાં આવે છે। સાથે પીજીવીસીએલમાં વીજળીની સપ્લાયમાં અણધડ વહીવટ ચાલતો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। તો ખેડૂતોને અત્યારે છેલ્લા પાણી ઘઉંના હોય અને પિયતની જરૂર હોય તો પાવરની પણ જરૂર હોય તો તાત્કાલિક ધોરણે આવો પાવર પૂરો આપે અને ખેડૂતોને બચાવે એવી અમારી માંગણી છે અને આજે અમારો રોષ પણ વ્યક્ત કરેલો, કારણ કે જે સૂત્રોચ્ચાર કરીને કે બધે ખેડૂતો સાથે રાખીને કે ભાઈ ખેડૂતોને પાવર પૂરો આપે તો ખેડૂત બચે, કારણ કે પાણી પુષ્કળ છે, પણ પાણી પુષ્કળ હોય તો અમે પાવર પણ પુષ્કળ હોવો જોઈએ, તો 8 કલાક પાવર આપે તો 8 કલાક પાવર એ જવાબદારી છે કે 8 કલાક ખેડૂતોને પાવર આપે તો જ આ ખેડૂતો બચે એમ છે, નહીં તો રાત્રે જે ઘઉં છે એ છેલ્લા પાણી હોય અને ઘઉંનો પાક સદાય પાકી જતો હોય ને પછી જે પાણી છેલ્લે આવું પાતા હોય તો ધરીવારી બીક લાગતી હોય છે, તો પાવરના હિસાબે ખેડૂત અત્યારે હેરાન પરેશાન થઈ ગયો છે, તો તાત્કાલિક ધોરણે સરકાર જાગે અને જી બી સેટિંગને ગાય પર ફરિયાદ હોય તો એ પણ તાત્કાલિક ધોરણે એના પગલાં લે અને ખેડૂતોને વાર આવે ને તો જ આ ખેડૂત શિયાળુ પાકમાં એ બાબતમાં હું મારી રજૂઆત છે અને સરકારશ્રીની રજૂઆત છે કે વીજળીના જે ધાંધિયા છે શિયાળુ પાકમાં હવે આ છેલ્લા પાણ હોય એને ખાસ જરૂરિયાત હોય એના કારણે જો છેલ્લું પાણમાં ખેંચ પડે તો ઉત્પાદનમાં પણ મોટો કાપ પડે અને મામૂલું જે ઉત્પાદન છે એ નુકસાન થાય અને ઘાસચારો અત્યારે ઘાસચારાવાળા અને એને પાણી વધુ ઉનાળાને કારણે જોઈએ કૂવામાં અને બોરમાં પાણી છે પણ વીજળીના ધાંધિયાને કારણે અમે બહાર કાઢી શકતા નથી, એને કારણે આ સમસ્યા મોટી અને સત્વ સરકારે આ બાબતમાં સત્વરે વિચારી અને ઝડપથી યોગ્ય પગલાં લઈ। ભગવાનજીભાઈ મારું નામ છે, ગામ ઉપલેટા છે, અમે આ ભાઈનું ભાગ્ય રાખીએ છીએ, તો પાણી તારો પાવર આપતું નથી, પાવર નથી તો પાણી પાવું કેમ, ખેડૂ એમ કે તમે પાયું કેટલું રાતના પાવરમાં ડીના પાવરમાં, ખેડૂ હાજર હોય ને આવીને જોવે તો પાયું નથી અમે પાણી, પાવર નથી તો અમે પાઈ કઈ રીતે, તો પાણી પાઈ નહીં તો અમને આમાં ખાવા પીવાનું બાળકોનું પોષણ કેમ કરીએ, તો બીજી વખત અમને ભાગ્યું કોણ આપે, આવી રીતના પાવરમાં અમારે રાખવું કેમ, કામ કેમ કરવું અમારે। અશીભાઈ આહિર, વી ઇન્ડિયા ન્યૂઝ, ઉપલેટા।